नमस्कार विद्यार्थी मित्रों, हूँ हिरेन सर। काले मैं जे पीडीएफ फाइल नी अंदर संभावना जे उदाहरणों मोकलिया था, ए उदाहरणों एक पछी एक आपणे समझिए। सौ प्रथम पहले उदाहरण एक, एनी अंदर शू कीधु छे तो के भाई सिक्का ने एक वार उछाड़वामां आवे त्यारे छाप मळवानी संभावना शोधो अने कांटो मळवानी संभावना शोधो। पहली बात आपणे कॉन्सेप्ट नी अंदर भणी गया के सिक्का ने एक बार उछाड़िए तो प्रयोग ना तमाम शक्य परिणामों की संख्या कितनी मळे, तो कि क्या छाप मळे क्या कांटो मळे, एटले प्रयोग ना तमाम शक्य परिणामों की संख्या एन काउच में एच, एच एटले छाप अने टी अरे कांटो, आ बे मळे। हवे आनी अंदर बे घटना छे, छाप मळे एनी संभावना मेळवानी अने कांटो मळे एनी संभावना, एटले बे घटनाओ लेवी पड़शे, एक छाप मळे अने कांटो मळे। तो पहली घटना लईए ए, छाप मळे एच मळे छाप एच। हवे आ घटना एना सानुकूल परिणामों की संख्या केटली थाय, तो कि आ एच प्रयोग तमाम शक्य परिणाम जोया था एनी अंदर एच एटले के छाप केटली वार छे, तो कि एक वार एटले एन काउंस में एच एक वार। तो पी ऑफ ए एटले घटना एनी संभावना, तो आपणे सूत्र याद करिए तो कि घटना एना सानुकूल परिणामों की संख्या छेदमां प्रयोग तमाम शक्य परिणामों की संख्या एटले एकना छेदमां बे जवाब आवशे। हवे घटना बी, घटना बीनी अंदर शुं कीधुं छे, कांटो मळे, कांटो मळे एटले टी। तो घटना बीना सानुकूल परिणामों की संख्या, तो कि आनी अंदर जोईए तो एच अने टीनी अंदर काटो टी केटली वार छे, तो कि एक ज वार एटले एन काउंस में टी एटले एक ज वार आवशे। हवे पी ओ बी एटले घटना बीना सानुकूल परिणामों की संख्या छेदमां प्रयोगना तमाम शक्य परिणामों की संख्या, तो घटना बीना सानुकूल परिणामों की संख्या एक छे अने शक्य परिणामों की संख्या बे छे, एटले एकना छेदमां बे। अहींया जोईए कि आ दवे बंने घटनानी अंदर प्रयोगनुं फक्त एक ज परिणाम आवेलुं छे, एटले एने प्राथमिक घटनाओ पण कहेवाय। बीजी वात, बन्नेनो सरवाळो करीए संभावनानो तो ए एक थशे, एकना छेदमां बे प्लस एकना छेदमां बे, एटले पूरक घटनाओ पण छे। अने त्रीजी वात के आ बन्ने घटनाओनी संभावना जोई लो, पी ए अने पी बी बन्ने एक द्वितीयांश आवे छे, एटले बन्ने घटनाओनी संभावना केटली छे, तो कि एक द्वितीयांश। एनो मतलब एवो थयो कि बन्ने घटनाओ समसंभावी छे, संभावना समान छे। हवे आपणे उदाहरण बे तरफ जोईए। ઉદાહરણ બેની અંદર શું બાજ આપેલું છે જરાક આપણે વાંચીએ, તો કે એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે। કૃતિકા થેલામાં જોયા વગર એ દડો થેલામાંથી યાદચ્છિત રીતે પસંદ કરે છે। તેણે પસંદ કરેલો દડો પહેલો આપેલું છે પીળો હોય, બીજો આપેલું છે લાલ હોય, ત્રીજો આપેલું છે ભૂરો હોય, તેની સંભાવના કેટલી। પહેલી વાત તો એ જોઈએ કે પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી, તો કે ભાઈ ત્રણ થશે, કારણ કે લાલનો દડો પણ એક છે, ભૂરો દડો પણ એક છે અને પીળો દડો પણ એક છે, એટલે આ ત્રણનો સરવાળો કરીએ એક વત્તા એક વત્તા એક એટલે ત્રણ થશે। અને કાઉન્ટમાં મેન્શનય કરી દીધું છે કે લાલ દડાની સંખ્યા એક, ભૂરા દડાની સંખ્યા એક અને પીળા દડાની સંખ્યા એક, ટોટલ ત્રણ। હવે પહેલી ઘટના એ છે કે કૃતિકાએ પસંદ કરેલ દડો પીળો હોય, જો એની અંદર આપેલું છે એક લખેલું છે ક્વેશ્ચન્સમાં, ત્યાં એ ઘટનાને આપણે એ તરીકે લઈએ છીએ। તો આ ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે, તો કે એક, તો કે પીળા દડા કેટલા છે, તો કે એક, એટલે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા એક આવશે। તો પી ઓફ એ એટલે ઘટના એની સંભાવના, તો કે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા, એટલે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા એક છે, એટલે એકના છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા ત્રણ છે, એટલે એકના છેદમાં ત્રણ। હવે આપણે ઘટના બી જોઈએ, કૃતિકાએ પસંદ કરેલ દડો લાલ હોય, તો આ ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા જોઈએ, તો આ ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ કેટલી આવશે, એક, કારણ કે લાલ દડાની સંખ્યા એક છે। તો પી ઓ બી એટલે ઘટના બીની સંભાવના, તો એ શું આવશે, તો કે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા, એટલે એકના છેદમાં ત્રણ જવાબ આવશે। હવે ઘટના સી, કૃતિકાએ પસંદ કરેલ દડો ભૂરો હોય, તો હવે ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે, તો કે ભૂરા રંગના દડા પણ એક જ છે, એટલે એક જ આવશે। તો પી ઓફ સી એટલે ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા, એટલે જવાબ આવશે એકના છેદમાં ત્રણ। તો અહીંયા આપણે જોયું કે આની દરેક ઘટનાની અંદર પ્રયોગનું ફક્ત એક જ પરિણામ આવે છે, એટલે એને આપણે પ્રાથમિક ઘટનાઓ પણ કહી શકીએ છીએ। બીજી વાત, દરેક ઘટનાઓની સંભાવના એક સરખી છે, એટલે આને આપણે સમસંભાવી પણ ઘટનાઓ કહી શકીએ છીએ। હવે આપણે ઉદાહરણ ત્રણ જોઈએ, સ્ટેટમેન્ટ જોઈએ પહેલાં। ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ, તો પાસાના ઉપરના પૃષ્ઠ પર ચાર કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી, અને ચાર કે ચારથી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી। તો આપણે આ દાખલાને આગળ વધારીએ, તો પહેલી વાત તો પાસાને કેટલી વાર ફેંકવાનો છે એ જોઈએ, તો પાસાને એક જ વાર ફેંકવાનો છે, એટલે પાસાને એકવાર ફેંકો તો પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળે, એકથી છ, એટલે એન કાઉન્સમાં એકથી છ,
એટલે ટોટલ છ. હવે આ બે ઘટનાઓ છે, એક કે પાસાના ઉપરના પૃષ્ઠ પર ચાર કરતાં મોટી સંખ્યા મળે, એટલે ઘટના એ તરીકે લઈએ, પાસાના ઉપરના પૃષ્ઠ પર ચાર કરતાં મોટી સંખ્યા મળે. હવે આ ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો આ ચાર કરતાં મોટી સંખ્યા આવશે તો કઈ આવશે, પાંચ અને છ, એટલે એન કાઉન્સમાં પાંચ અને છ, કેમ કે ચાર કરતાં મોટી એકથી છની અંદર પાંચ અને છ જ છે, એટલે બે થયા કુલ પરિણામો. હવે એટલે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો પી ઓફ એ એટલે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ સંખ્ય પરિણામોની સંખ્યા, એટલે શું આવશે, બેના છેદમાં છ, ઉપર નીચે બે ઉડે એટલે બે એકા બે, બે તેરી છ એટલે બે ઉડી જશે એટલે ઉપર એક વધશે નીચે ત્રણ વધશે. હવે ઘટના બી, પાસાના ઉપરના પૃષ્ઠ પર ચાર કે ચારથી નાની સંખ્યા મળે. તો આપણે જોઈએ એકથી ચારની, એકથી છની અંદર ચાર કે ચારથી નાની સંખ્યા કઈ આવે, તો ભાઈ પહેલાં તો ચાર લેવાના એટલે ચાર આવશે, અને ચારથી નાની એટલે એક બે ત્રણ, એટલે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા આવશે એક બે ત્રણ અને ચાર, એટલે ટોટલ ચાર. તો પી ઓફ બી એટલે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા, એટલે ચારના છેદમાં છ, ઉપર નીચે બે વડે ઉડી જશે એટલે બે દુ ચાર, બે તેરી છ. તો આ રીતે આપણો આન્સર આવશે.